મજા આવેગા ના ભીડો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં તિમરી સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે આપણા ટેલિગ્રામ ચેનલમાંથી અને પ્લે સ્ટોરમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, જ્યાંથી તમારે ડાઉનલોડ કરીને ઓપન કરીને જે પ્રોજેક્ટનો ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમારે મિત્રો એક બીટમાર્ક પ્રોજેક્ટ તમે એલાઇટ મશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનું રહેશે. મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એ તમે જોઈ શકો છો, તમને સોંગ અને બીટમાર્ક આપેલા રહેશે. મિત્રો, ત્યાં તમારે શરૂઆતમાં આવી જશે. શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને એ તમારે મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જશો એટલે મિત્રો એ તમને ફોટા શો કરશે. મિત્રો, એથી તમારે કોઈ એક ફોટો પહેલાં લઈ લેવાનો રહેશે. મિત્રો, ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે પાંચમા નંબરનું ફિલ કમ્પેઝન એરિયા છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે જે તીરનું આઇકન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરશો એટલે તમે આગળના બીટમાર્ક આવી જશો. ત્યાં આવીને વધારાના ફોટાને કટમાં આવી દેવાનો રહેશે. આવી રીતના મિત્રો ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પ્લસ પછી મિત્રો તમારે મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રોએ તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લઈ લઈશું મિત્રો આપણે. બીજો ફોટો લીધા પછી તેના પણ ઉપર જે ત્રણ ડબકા દેખાય તેના ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીનમાં કરીને તીરના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને આગળના બીટમાર્ક જઈને જે વધારાનો ફોટો હોય તેને તમારે કટમાં આવી દેવાનો રહેશે. આવી જ ને મિત્રો ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે. મિત્રો તેને પણ ફૂલ સ્ક્રીનમાં કરીને કટમાં આવી દેવાનો રહેશે. આવી જ ને મિત્રો તમે જોઈ શકો બધા બીટમાર્ક તમારી જાતે ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો છો મિત્રો આપણે બધા બીટમાર્ક બધા ફોટા એડ થઈ ગયા છે. ત્યાર પછી મિત્રો એ તમારે બેગ જતું રહેશે. બેગ દઈને મિત્રો એ તમારે કોઈ ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ તમારે એલર્ટ મશન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનું રહેશે. મિત્રો જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. એ મિત્રો તમે જોઈ શકો છો તમને બે ફોટા આપેલા છે. મિત્રો જેમાંનો પહેલા નંબરનો ફોટો છે તમે જોઈ શકો છો, તે ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ મિત્રો તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરીને કોપી ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. કોપી ઇફેક્ટ કર્યા પછી મિત્રો એથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ દઈને મિત્રો આપણે જે ફોટા એડ કર્યા તે પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેશે. નીચે જઈને મિત્રો જે પહેલા નંબરનો ફોટો હોય છે જોઈ શકો છો, તે ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આવી રીતે મિત્રો પહેલાં ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ થઈ ગઈ છે. પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે જોઈ શકો છો, તે ફોટા પર પણ તમારે ક્લિક કરીને એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાના રહેશે. બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કર્યા પછી મિત્રો તમારે બે ફોટા છોડી દેવાના રહેશે. બે ફોટા છોડી આવ્યા પછી મિત્રો ફરીથી એક ફોટો આવે છે તમે જોઈ શકો છો, તે ફોટા પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને મિત્રો એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને મિત્રો એ તમારે પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આવી રીતે મિત્રો તે ફોટાની બાજુનો બીજો ફોટો આવે છે તમે જોઈ શકો છો, તે ફોટા પર પણ તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો ફરીથી તમારે બે ફોટા છોડી દેવાના રહેશે. બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. મિત્રો જોઈ શકો એટલે ફોટા ઉપર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનો રહેશે. પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો છે તેના પર પણ તમારે પેસ્ટ કરી દેવાના રહેશે. એટલે મિત્રો ફરી બે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી ફરીથી બી તમારે બે ફોટા છોડી દેવાના રહેશે. આવી રીતે બે ફોટા છોડ્યા પછી મિત્રો ફરીથી તમારે બે ફોટા પર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસને છેલ્લે લગી બે બે ફોટા છોડીને ઇફેક્ટ લગાડવાની રહેશે. તમે જોઈ શકો બે બે ફોટા છોડીને મિત્રો બે ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. પછી મિત્રો એથી તમારે બેગ દઈને મિત્રો ફરીથી તમારે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે બીજા નંબરનો ફોટો છે તમે જોઈ શકો છો, તે ફોટા પર તમારે ક્લિક કરવાનો રહેશે. એ મિત્રો તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે પહેલા નંબરનું કોપી ઇફેક્ટ છે તેના પર ક્લિક કરીને મિત્રો એથી તમારે બેગ જતું રહેશે. બેગ દઈને મિત્રો આપણે બીટમાર્ક પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેશે. નીચે જઈને મિત્રો જે આગળના બે ફોટા હોય છે તેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડેલી છે તે બંને ફોટા છોડી દેવાના રહેશે. બે ફોટા છોડીને મિત્રો એ જે ત્રીજા નંબરનો ફોટો આવે છે
તેના પર તમારે ક્લિક કરીને મિત્રો ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, જોઈ શકો છો. તેના પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે. આવી રીતે મિત્રો પેસ્ટ થયા પછી મિત્રો તેની બાજુની એટલે ચોથા નંબરનો ફોટો આવે છે, તેના પર પણ તમારે ક્લિક કરવાનું રહેશે. એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટા પર ઇફેક્ટ લાગી છે. બે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે ફરીથી બે ફોટામાં ઇફેક્ટ લગાવેલી હશે, તે બંને ફોટા છોડી દેવાની રહેશે. બે ફોટા છોડીને મિત્રો એ તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસને છે લગી જેટલા ફોટા બાકી હોય તે બધા ફોટામાં તમારે જાતે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે મિત્રો. આવી રીતે જોઈ શકો છો મિત્રો આપણે જે ફોટા બાકી છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જોઈ શકો છો આઈટમ બીજો ફોટો છે તેના પર ક્લિક કરીને પેસ્ટ આઈટમ બે બે ફોટા માં ઇફેક્ટ લગાડી આવશે. બે બે ફોટા તમારે છોડી દેવાના રહેશે. આઈટમ મિત્રો તમારા સ્ટેટસને છે લગી બધા ફોટામાં ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. તમે જોઈ શકો છો બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. પછી મિત્રો તમારે અહીંથી બેગ જતું રહેશે. બેગ દઈને મિત્રો તમારે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે પહેલા નંબરની લિરિક્સ જોવા મળે છે બ્લુ કલરની, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો જે તીરની બાજુમાં ચોરસ પ્લસ સાયકલનું જોવા મળે છે તેના પર ક્લિક કરીને મિત્રો જે ત્રીજા નંબરનું કોપી લેયર છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરીને તે બેગ દઈને મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે તીરની બાજુમાં ફરીથી ચોરસ પ્લસ જેવો આઇકન છે તેના પર ક્લિક કરી મિત્રો જે ચોથા નંબરનું પેસ્ટ લેયર છે તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કર્યા પછી મિત્રો તમારે ફરીથી શરૂઆતમાં એ પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મિત્રો એ તમારે મીડિયા પર જતું રહેવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે. મિત્રો જે ફોલ્ડરમાં તમારે પીએનજી ડાઉનલોડ થયું છે તે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું રહેશે. અને મિત્રો જે પીએનજી છે તે તમને ટેલિગ્રામમાં મળી જશે, તે માટે તમે ટેલિગ્રામ પણ જરૂર જોઈન કરી લેજો મિત્રો. આ રીતે મિત્રો પીએનજી તમારે જે વ્હાઇટ કલરનો શેપ આપણે એડ કર્યો તેના ઉપર તમારે પરફેક્ટ સેટ કરી લેવાની રહેશે મિત્રો. જોઈ શકો એટલે તમારે સેટ કરવાની રહેશે. આઈટમ મિત્રો શેર થયા પછી તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેશે. છેલ્લે જઈને મિત્રો તમારે શેપ ઉપર ક્લિક કરીને મિત્રો છેલ્લે લગી શેપને પણ ખેંચી લેવાનું રહેશે. અને મિત્રો પીએનજી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે કે તે પીએનજીને પણ તમારે છેલ્લે લગી ખેંચી લેવાનું રહેશે. આઈટમ મિત્રો બંનેને તમારે ખેંચીને મિત્રો એટલે તમારે સ્ટેટસ બની રેડી થઈ જશે. તેને મિત્રો તમારે સેવ કરવા માટે મિત્રો ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને મિત્રો નીચે એક્સપોર્ટ પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું મિત્રો.